गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण आठ में प्रकरण नंबर पांच कोलसो अने पेट्रोलियम विषे आपणे भणीशुं। तो शुं है, आपणी पायानी जरूरियातों माटे आपणे जुदा जुदा पदार्थ वापरीए छीए, तेमाना केटला कुदरतमांथी मळी आवे छे अने केटला मानव प्रयत्नोथी बनेला होय छे। एटले के कोना द्वारा मळे? एक तो के कुदरती द्वारा अने मानवो द्वारा मळतो जोवा मळे। तो एमां प्रवृत्ति आपी रोजिंदा जीवन में वपराता विविध पदार्थों की यादी बनाओ तथा तेने कुदरती अने मानव सर्जित में वर्गीकरण करवानो है। तो के शू थाय ए बराबर शू ते यादी में हवा, पानी, जमीन अने खनिजों समावेश थाय छे। आ बधाज कुदरत माथी मळता होवाथी तेने कुदरती संसाधनों कहे छे। एटले के केवा मळे? हवा, पानी, जमीन अने खनिजो रिया ए केमांथी मळता जोवा मळे छे? कुदरतमांथी मळता जोवा मळे। एटला माटे छे केवा केवा है? कुदरती संसाधनों। बुझो ने शुं थाय? शुं आपणा बधा ज कुदरती संसाधनों आपणे कायमी वापरी शकीशुं? एटले के दररोज एटले भविष्यमां भी आपणे वापरी शकीशुं? तो एमां आगळ शुं मानव प्रवृत्तिने लीधे हवा, पाणी अने भूमिनो नाश थई शके छे? तमे आ पाणी વિશે ધોરણ સાતમાં શીખી ગયા છો, એટલે કે શું શીખી ગયા? પાણી વિશે અભ્યાસ કરી ગયા। પાણી એ અમર્યાદિત સંસાધન છે। કેવો છે? અમર્યાદિત। બધા જ સંસાધનોની કુદરતીમાં પ્રાપ્તતાને ધ્યાનમાં રાખીને કુદરતી સંસાધનોને મુખ્ય બે જૂથમાં વહેંચી શકાય। કેવા જૂથમાં વહેંચી શકાય? બે જૂથમાં। કયા કયા? પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કુદરતી સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો। બરાબર? તો પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનોમાં કયા કયા આવશે? તો કે આ સંસાધનોનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલો હોય છે અને માનવી પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ નહીં। એટલે કે શું થાય? કે એ ખૂટી શકે નહીં। તો એવા કયા કયા હોય? સૂર્યપ્રકાશ અને હવા એવા ઉદાહરણ છે એના। પુનઃ અપ્રાપ્ય એટલે કે એ કેવા સંસાધનો હોય? તો કે આવા સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત હોય છે, તેઓ માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે છે તેમ છે। આવા સંસાધનોના ઉદાહરણમાં જંગલો, વન્યજીવો, ખનિજો, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુઓ વગેરેનો સમાવેશ થાય છે। કેનો થાય છે? સમાવેશ થતો જોવા મળે છે। તો કે પ્રવૃત્તિ થાય છે, બરાબર? પ્રવૃત્તિમાં શું કીધું હોય? થોડા પાત્ર લો, તેનો પોપકોર્ન, સિંગદાણા, શેકેલા ચણા, ચોકલેટ વગેરેથી ભરી દેવાના, બરાબર? વિદ્યાર્થીઓને સાત જૂથમાં વહેંચો। કેવા જૂથમાં વહેંચવાના? સાત વિદ્યાર્થી સાત જૂથમાં। દરેક જૂથના વિદ્યાર્થીઓને પેટા જૂથમાં એક, બે અને ચાર એમ વહેંચો। તેમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પેઢી એવું નામ આપો। કેવું આપવાનું? પ્રથમ, દ્વિતીય અને તૃતીય। આ પેટા જૂથમાં એ વપરાશકારોનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે કે શું કરે? પ્રતિનિધિત્વ કરશે। જેમ વસ્તી વધી રહી છે તેમ બીજી અને ત્રીજી પેઢીમાં વધારે સંખ્યામાં વપરાશકારો છે, એટલે કે કેવું થશે? બીજી પેઢી આવશે તો એમાં વપરાશકારો કેવા થઈ જશે? વધારે થઈ જશે। દરેક જૂથ માટે એક પાત્ર ટેબલ પર મૂકો। દરેક જૂથના પ્રથમ વપરાશકોના જૂથને તેમના ટેબલ પર મૂકેલા પાત્રમાંથી ખાદ્ય સામગ્રી વાપરવાનું કહો, એટલે કે ખાદ્ય સામગ્રી રાખેલી છે એ વાપરવાનું કહેવાનું। પોપકોર્ન હે, સિંગદાણા હે, શેકેલા ચણા હે, એવું બધું રાખવાનું। ત્યારબાદ બીજી પેઢીના વપરાશકારકોનું પણ એમ જ કહો। જો પાત્રમાં કંઈક બચ્યું હોય તો ત્રીજી પેઢીના વપરાશકારકોના જૂથને પણ તે વાપરવાનું કહો। કેવું કહેવાનું? એ જૂથને વાપરવાનું કહેવાનું। હવે અંતે નિરીક્ષણ કરો કે ત્રીજી પેઢીના વપરાશકારોના જૂથને કંઈ ખાદ્ય સામગ્રીની મળી શકે કે નહીં એ જોવાનું। એ પણ જુઓ કે પાત્રમાં હજુ પણ કશું બચ્યું કે નહીં, એટલે કે ત્રીજી પેઢી આવશે એના માટે શું વધ્યું કે નહીં એ જોવાનું હે, બરાબર? પછી જુઓ, હવે અનુમાન કરો કે પાત્રમાં રહેલી ખાદ્ય સામગ્રી પુનઃ અપ્રાપ્ય સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સંપૂર્ણ પ્રાપ્ત જથ્થો દર્શાવે, એટલે કે કેવું થઈ જાય? ખૂટી રહે એવું। એટલા માટે શું કીધું? પુનઃ અપ્રાપ્ય।
દરેક જૂથની વપરાશની પદ્ધતિઓ જુદી જુદી હોઈ શકે, એટલે કે કેવી હોય, અલગ અલગ હોઈ શકે, બરાબર. શું કોઈ પણ જૂથમાં આગળની પેઢી ખૂબ જ લાલચુ હતી, એટલે કે આગળની પેઢી હતી ખૂબ લાલચુ હતી? એવું પણ બની શકે બને કે કોઈ જૂથમાં શરૂઆતની પેઢી પછીની પેઢીનો ખ્યાલ કરીને તેમના માટે થોડુંક બચાવીને પણ રાખે છે, એટલે કે શું કરશે, સંગ્રહ કરશે કે બીજી પેઢીને કાયમ આવે એના માટે, બરાબર. આ પ્રકરણમાં આપણે કેટલાક પુનઃ અપ્રાપ્ય એટલે કે ખૂટી જાય તેવા, બરાબર, કુદરતી સંસાધનોનો જેવા કે કોલસા, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વિશે અભ્યાસ કરીશું. કેના વિશે? કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વિશે આપણે અભ્યાસ કરીશું. તે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા હોય છે, એટલે જ તે બધા અશ્મિભૂત બળતણ તરીકે કે અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે. કેવા ઓળખવામાં આવે છે? કેવાથી બનેલા હોય? સજીવોના મૃતદેહના અવશેષોથી બનેલા હોય છે, એટલા માટે શું કહેવામાં આવે છે એને? અશ્મિ બળતણ અથવા તો અશ્મિભૂત બળતણ તરીકે. એમાં સૌથી પહેલા હોય કોલસો. તો કે કોલસા વિશે સમજીએ. કોલસો કોને? તમે કોલસાને જોયો હશે કે અથવા તેના વિશે સાંભળ્યું હશે કે તે પથ્થર જેવો કાળા રંગનો સખત હોય છે. કેવો હોય છે? સખત હોય છે. પછી શું કીધું? રસોઈ માટે વપરાતા બળતણોમાં કોલસો પણ એક બળતણ છે. કેવું છે? બળતણ છે, બરાબર. શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે તેમાં વરાળ ઉત્પન્ન કરવા વપરાતો હતો. તે તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાતું છે. કેના માટે વપરાય છે? તો કે રેલગાડીમાં, રેલવેમાં એન્જિનને ચલાવવા માટે એમાં કેમાં કરાય? વરાળમાં રૂપાંતર કરાય. અને તેવી જ રીતે વિદ્યુત તાપ મથકમાં તો શું કરવા? વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે. કોલસો ઘણા બધા જ ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાય છે. કેના તરીકે? બળતણ તરીકે ઉપયોગ કરતો જોવા મળે. કોલસાની વાર્તા, તો કે કોલસાની સ્ટોરી શું છે? એ આપણને પહેલીને શું થાય છે, આપણને કોલસો ક્યાંથી મળે છે અને તે કઈ રીતે બને છે એના વિશે. તો શું કીધું છે? કોલસો કઈ રીતે બનશે? તો જોઈએ. લગભગ 3000 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારમાં ગીચ જંગલો હતા. કેવા હતા? ગીચ જંગલો હતા. પૂર જેવી કુદરતી આફતીઓના કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. ક્યાં દટાઈ ગયા? જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા. કેવા આવ્યા? દબાણમાં આવ્યા. તેઓ ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ વધારો થતો ગયો. કેવો થતો ગયો? તાપમાનમાં વધારો થતો ગયો જોવા મળે. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાઈ ગઈ. કેમાં ફેરવાઈ ગઈ? મૃત વનસ્પતિઓ હતી એ ધીરે ધીરે કેમાં ફેરવાઈ ગઈ? કોલસામાં ફેરવાઈ ગઈ. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિઓમાં કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે. કેવું કહેવાય? કાર્બોનાઇઝેશન કહે છે, એટલે કે ધીમી ધીમી પ્રક્રિયા થાય એમ. વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને લીધે એ કોલસાને અશ્મિ બળતણ પણ કહે છે. કેવું કહેવાય? કેનાથી બનેલો? વનસ્પતિઓના અવશેષોમાંથી બનેલો હોય એને તો પણ શું કહેવાય? શું કહેવામાં આવે છે? અશ્મિ બળતણ પણ કહેવાય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કીધું એ ખાણ હોય તો ખાણમાંથી શું કરવામાં આવે છે? કોલસો કાઢવામાં ખોદીને આવે. જો આ રીતે આકૃતિમાં દર્શાવ્યું છે, ખાણો દ્વારા કોલસો કાઢવામાં આવે છે, કોલસાની ખાણ. આગળ, જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે કોલસો સળગે છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયા કરે છે. એટલે શું થશે? કોલસાને હવામાં ગરમ કરવામાં આવે તો એમાંથી શું? કોલસો સળગે છે અને તેમાંથી શું વાયુ, કયો વાયુ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ જોવા મળે છે. કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક, કોલ્ટાર અને કોલગેસ મેળવવા માટે ઉપયોગમાં કોલસાની ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. કોના માટે પ્રક્રિયા કરવામાં આવે? કોક, કોલ્ટાર, કોલગેસ મેળવવા માટે ઉદ્યોગોમાં શું કરવામાં આવે છે? કોલસાની ઉપર કેવી કરવામાં પ્રક્રિયા કરવામાં આવતી જોવા મળે. પછી કોક, તો કોક કેને કહેવાય? તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. કેવું છે? સખત અને છિદ્રાળુ. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. કેવો છે? શુદ્ધ પ્રકાર છે. કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે. કોના ઉત્પાદનમાં કોકનો ઉપયોગ થાય? તો કે સ્ટીલના ઉત્પાદનમાં અને
ધાતુઓના નિષ્કર્ષણ માટે, બરાબર. પછી કોલ્ટાર, તો કે કોલ્ટારમાં શું હોય, તો કે જોઈએ તે કાળું ઘટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે, તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. એટલે કે કેટલું છે, કોલ્ટાર એ શું હોય, પ્રવાહી હોય, બરાબર, અને વાસ ધરાવતું બહુ અણગમી, એટલે કે આપણને પસંદ ના હોય એવી વાસ ધરાવતું છે, બરાબર. કોલ્ટારમાંથી મળતી ખનિજોના ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના ઉત્પાદનના પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે. કનો વપરાય છે, પ્રાથમિક ઘટક તરીકે વપરાતું જોવા મળે છે. અને ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો, પ્લાસ્ટિક, પેઇન્ટ્સ, ફોટોગ્રાફી પદાર્થો તથા છત બનાવવા માટે પદાર્થો વગેરેમાં વપરાય છે. કેમાં વપરાય છે, સંશ્લેષિત રંગોમાં, દવાઓમાં, વિસ્ફોટકોમાં, સુગંધિત દ્રવ્યોમાં, પ્લાસ્ટિકનો પેઇન્ટ્સ અને ફોટોગ્રાફીમાં બનાવવાના પદાર્થોમાં વપરાતો જોવા મળે છે. કોણ જોવા મળે છે, કોલ્ટાર. રસપ્રદ વાત એ છે કે ફૂદા અને જીવાતોને દૂર કરવા માટે વપરાતી ડામરની ગોળીઓ પણ કોલ્ટારમાંથી જ બને છે. કેમાંથી બનતી જોવા મળે છે, તો કોલ્ટારની. કોને કોને, ફૂદા અને જીવાતોને દૂર કરવા માટે જે આવે છે ગોળીઓ ડામરની, એ પણ કેમાંથી બનાવવામાં આવે, કોલ્ટારમાંથી ને જ બનાવવામાં. તો પછી આગળ, આજકાલ કોલ્ટારને બદલે પેટ્રોલિયમની જ એક પેદાશ બ્યુટીમિનનો ઉપયોગ રોડ બનાવવા માટે થાય. કોનો ઉપયોગ થાય છે, કોલ્ટારનાની બદલે અત્યારે શું થયું, પેટ્રોલિયમની, જે કેમાંથી બનાવવા પેદાશ છે એમાંથી શું બનાવવા, બિટુમિનમાં ઉપયોગ કરીને શું બનાવવામાં આવે છે, રોડ બનાવવામાં આવે. પછી આગળ, કોલ ગેસ. તો કોલ ગેસનો શું થશે, તો કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલ ગેસ મેળવવામાં આવે છે. કેવું બનાવવામાં આવે છે, કોલ ગેસ મેળવવામાં આવે છે. તે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના કારખાનાઓમાં કોલસો બળતણ તરીકે વપરાય છે. શેના તરીકે વપરાય છે, બળતણ તરીકે. તો આપણે જોઈએ શું કાપ્યું છે, સૌ પ્રથમ 1810માં લંડન તથા 1820માં આસપાસ ન્યુયોર્કમાં રસ્તા પરની લાઇટ માટે કોલ ગેસનો ઉપયોગ થયો હતો. ક્યારે, 1810 અને 1820માં, બરાબર, લંડન અને ન્યુયોર્કમાં સૌ પ્રથમ ઉપયોગ થયો. આજકાલ તેને પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરતા કરતા ઉષ્માના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે. કેના તરીકે આવે, પહેલા પ્રકાશના સ્ત્રોત તરીકે કરતા ઉષ્માના સ્ત્રોત તરીકે વધારે વાપરવામાં આવે. પછી બીજું હોય પેટ્રોલિયમ. તો કે પેટ્રોલિયમનું શું, કઈ રીતે મળે, તમે જાણો છો કે બળતણ તરીકે પેટ્રોલ હળવા વાહનો જેવા કે મોટરસાયકલ, સ્કૂટર અને કારમાં વપરાય છે. ભારે વાહનો જેવા કે ટ્રક અને ટ્રેક્ટર એ ડીઝલથી ચાલે છે. પેટ્રોલ અને ડીઝલને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનમાંથી મેળવવામાં આવે છે. કેમાંથી મેળવવામાં આવે, પેટ્રોલિયમમાંથી. પેટ્રોલિયમ શબ્દ પેટ્રા એટલે ખડકો અને ઓલિયમ એટલે તેલ પરથી આવ્યો છે. કેના પરથી આવ્યો શબ્દ પેટ્રોલિયમ, તો કે પેટ્રા એટલે ખડકો થાય અને ઓલિયમ એટલે તેલ થાય, એના પરથી આવ્યો છે. જે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પૃથ્વીના પેટાળમાંના ખડકોની વચ્ચેથી ખોદી કાઢવામાં આવે છે. કેમાંથી, ખડકોમાંથી ખોદી કાઢવામાં. તમને ખબર છે કે પેટ્રોલિયમ કઈ રીતે બને છે, બરાબર. સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું. એટલે કેવું બન્યું હતું, પેટ્રોલિયમ. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને માટીના સ્તરોમાંથી ઢકાતા જાય છે. એટલે શું થશે, સમુદ્રના તળિયે બેસી જશે અને રેતી તથા માટીના સ્તરોના કારણે શું થશે, ઢકાતા જાય. પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાશે. કેમાં ફેરવાશે, કેના કારણે, હવાની ગેરહાજરી થાય અને ઉચ્ચ તાપમાન હોય નીચે જમીનમાં, એટલા માટે દબાણને લીધે શું થશે, મૃત જીવો કેવા ફેરવાશે, પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાય છે. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો, તો કે વાયુઓ, તેલ અને પાણી અને ખડકો છે, તો એ રીતે મળે. કુવો આકૃતિ 5 એટલે કે આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જુઓ, તે પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓના જમા થયેલો જથ્થો દર્શાવે છે. એટલે કે જમા થયેલો કેવો દર્શાવે, જથ્થો થયેલો દર્શાવે. તમે જોઈ શકો છો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ધરાવતું સ્તર પાણીના ઉપરના ભાગે છે. એટલે કે આ પાણીના ભાગે છે, એની ઉપર શું છે,